મહત્વપૂર્ણ સમાચારથી ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને જશવંતસિંહ પરમારે ફોર્મ ભર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાજપે પોતાના ચાર ઉમેદવારોના નામની ગઈકાલે જાહેરાત કર્યા બાદ આજે ફોર્મ ભર્યું છે. વિધાનસભામાં રાજ્યસભા નિર્વાચન અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં ઢોલ નગારાના તાલે ચારેય ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. આ સીધા દ્રશ્યો વિધાનસભાના કે જ્યાં જેપી નડ્ડા, મયંક નાયકે ઉમેદવારી નોંધાવી છે. રાજ્યસભાની ચાર બેઠકોની જે આ પેટા ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું છે, આ પેટા ચૂંટણીમાં ગઈકાલે ચાર ઉમેદવારોના નામની જાહેરાત બાદ આજે ચારે ચાર ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું. મેહુલ દેસાઈ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. મેહુલ, ગુજરાતની 11માંથી 4 રાજ્યસભા બેઠકો માટે પેટાચૂંટણી અને આજે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. બિલકુલ, જે વાત કરવામાં આવે તો ચારેય રાજ્યસભાની બેઠકો માટે જે ઉમેદવાર જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે બપોરે જાહેર કર્યા. ચારેય ઉમેદવારોએ જે છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે રહીને જે છે તે ફોર્મ જે છે તે ભર્યું છે. પોતાનું નામાંકન જે છે તે ભરી દીધું છે. 12:39 વિજય મુહૂર્તની અંદર વિધાનસભામાં ત્રીજા મજલા ઉપર જે ઓફિસર છે આરો તેમની ઉપસ્થિતિમાં જ આ જે ફોર્મ જે છે તે ભરી દેવામાં આવ્યું છે. તમામ જે આગેવાનો જે છે તે પણ આ નામાંકન પ્રક્રિયામાં સાથે ઉપસ્થિત હતા. મીડિયા સાથે તેઓ બ્રીફ કરવાના હતા, પરંતુ આ બ્રીફ જે છે તે હાલ રદ થયું છે અને તેઓ સર્કિટ હાઉસ જવા માટે રવાના થયા છે. ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્યસભા માટે એટલા માટે છે આ ચારેય બેઠકો ગુજરાતમાંથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે, તેમને પણ પોતાનું નામાંકન કર્યું છે. આ પહેલા એરપોર્ટ પર તેમનું સ્વાગત જે કરવામાં આવ્યું ત્યાં તેમને જે તમામ લોકો જે સંબોધન જે છે કાર્યકર્તાઓને પણ કર્યું હતું. અને જે અત્યાર સુધીની ભારતીય જનતા પાર્ટીની જનસંખી અત્યાર સુધીની જે સફર રહી છે તેની સફર કયા પ્રકારની છે તેના ઉપર તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા ખૂબ જ મહત્વનું છે, કારણ કે ગુજરાતની અંદર 4 બેઠકો હતી જેની ચૂંટણી રાજ્યસભા માટેની જાહેર થઈ હતી, જેમાં 2 કોંગ્રેસ પાસે અને 2 ભારતીય જનતા પાર્ટી પાસે હતી સોનલ. અને તેમાંથી જે હાલનું જે સ્થિતિ જે છે ધારાસભ્યોની સંખ્યાબળ છે તેને જોતા તમામ જે બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. જેપી નડ્ડા સિવાય બાકીની જે 3 બેઠકો છે તેમાં ગુજરાતમાંથી ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જે એક વધુ એક જે બેઠક છે જેમાં ડોક્ટર પરમાર જે છે તેમનું નામ જાહેર થયું છે. અને આ જે બેઠકો 3 બાકીની 3 જે ગુજરાતના નામો છે તેની અંદર જ્ઞાતિગત ગણિત જે છે તેના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અને આગામી લોકસભાની ચૂંટણીની અંદર જે પૂર્વ જે મંત્રીઓ હતા, કેબિનેટ જે મંત્રીઓ, જે કેન્દ્રીય મંત્રીઓ જેમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે, આ બંને આગેવાનો જે છે તે સૌરાષ્ટ્રથી હતા. આ બંને જે આગેવાનો છે તેમને હવે લોકસભા લડાવશે તેવું માનવામાં આવી રહ્યું છે. નિશ્ચિતપણે જો લોકસભામાં તેઓને સ્થાન જો પાર્ટી નહીં આપે તો જે સંગઠનની અંદર જે પ્રદેશ હોય અથવા કેન્દ્રીય કક્ષાએ હોય તેની અંદર તેમને મહત્વનું સ્થાન જે છે તે આપવામાં આવી શકે છે. જી જી, મેહુલ, આભાર તમામ વિગતો માટે. તો જેપી નડ્ડા, મયંક નાયકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપના રાજ્યસભાના ચારે ચાર ઉમેદવારો ગઈકાલે નામની જાહેરાત કર્યા બાદ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું. જે રીતે ગુજરાતમાં એમએલએનું સંખ્યાબળ છે, ધારાસભ્યનું સંખ્યાબળ છે, તે અનુસંધાને લાગે ભાજપની જીત નિશ્ચિત છે, બિનહરીફ થશે આ ચારે ચાર બેઠક, જેમાં 3 ગુજરાતીઓને સ્થાન આપવામાં આવ્યું છે અને 1 ભાજપના જેપી નડ્ડા કે તેમને સ્થાન મળ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા, જશવંતભાઈ પરમાર કે જેઓ ગુજરાતી છે અને તેમને જ્ઞાતિના સમીકરણના આધારે આ વખતે ભાજપે ચારે ચાર બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ આજે ફોર્મ ભર્યું. અને ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ પણ વિધાનસભામાં જોવા મળી રહ્યું છે. ભાજપના રાજ્યસભાના ચારેય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. ગોવિંદભાઈ ધોળકિયા, જેપી નડ્ડા કે જેમણે ઉમેદવારી નોંધાવી છે. 27મી તારીખે ચૂંટણી છે.